મારા બાપ અર્શુકભાઈ ક્યારેક હારી જવાય, હારવામાં જીત હોય કે ભાઈ હું હારી ગયો, મારે તારી હારે લાલી બા નથી કરવી, તારે જોઈએ મારે ન જોઈએ. મિત્રો જેને જેને હાર ના માંગી છે ને એના સાબરા જીવીઓ ધરે છે, જેને જેને નમતા જોખ્યા, જેને જેને નમતું એ જોખ્યું. માણા કહેશે કે ભાઈ બોલો ભાઈ તો નમતું દઈ દે છે, આમાં નમતું દે ના ગ્રાહક વધારો, પણ એને ખબર નથી હોતી કે ના સાબરો ધરું કેટલું હોય ભાઈ. જો આમાં માણા કહેશે કે ધર્મ ને ગતિ ન મળે, ધર્મ રતિ નું પૂછ્યું છે, ખાવાનું પૂછ્યું નથી, અને આપણે એને ખવડાવી શું યકી. આપણે પાંચ મહેમાન ને ન ખવડાવી શકતા હોય તો આ તો 9 લાખ લોબળિયારી મને વિસુ જાળી, આનું પેટ આપણે ન ભરીએ કે ભાઈ. હા એ તો સંતને તો સોનામત કરતી હોય તો આપણે એને શું ખવડાવીએ કે આપણે એનું પેટ ન ભરીએ કે ભાઈ. પણ એને કાશલીમાં કણે કે લઈને એમ કે ગઈ માં હું તને બીજું હું ખવડાવું, પણ માં છે ને માં દીકરાને ખવડાવે, માં કોઈ દીકરાનું નથી ખાતી, અને કદાચ ખાય ને પોતાની માં જ લેતા કાળી મજૂરી સદાય કરતી હોય, અને આપણા ઘરે કદાચ આપણે એમ કે માં બધું ખાઈ લે, ભાઈ હું જમીન આવી છું, હું ખાઈ ને આવી છું, મારે ખાવું નથી, મારા પેટ તારો ભર્યો ભંડાર રાખશે સાહેબ. એના શબ્દ તમે વિચાર કરો, એ તો જેને સાંભળ્યા હોય ને ખબર હોય ભાઈ. બાપ માય તો માં જગત માં બીજા વગડા ના વા, તો એક માને દઈએ આવતી હોય, જન્મ દેનારી માને દઈએ આવતી હોય તો મઢમાં બેઠી એને કેમ દયા નું આવે આવે પણ એની પાસે બાળક બનવું, પણ એની ઘણા વિડીયો તો મિલિયન ભૂગવા, મિલિયન વધી ગયા છે. પોતાનો ભાઈ હોય તો વ્યવહાર કહેવાય ભાઈ, આપણી દેવી છે એની પાસે ત્યાં જવા હોય તો જવાય, નહીતર શેઠું રહેવાય. એની પાસે ક્યાં જવા હોય ને બહુ જવાય, નગર પાસ કરો છેટું રહી જવાય, ઉકડા નું રાડું બની જવાય, અને આમ થાય ઉકડે સોડવો થાય ને
એને ખાતર ની જરૂર ન હોય. કોઈ આવી જાય, કોઈ ખાતો આવી જાય, કોઈ વિજ્ઞાન પેલાના સમયમાં જે મટાને લાગ મંડાય છે એવા પેલા લાગ મંડાતા હતા. બોલો ધનિયો બધાનીઓ આવા જ્યાં નિવેદ હોય ને ફટ ઉભો રહી જાય હાથ હાથ બધાણી મેલી મજાનો ભરેલો ઉડતા પંખી પાડે આવો મેલી મજાનો ભરેલો મારી લાજની દેવીના નિવેદમાં જેને ઉભો રહે તમારી દેવી હોય તો બતાવો ભેગી કરી આમ કરી ઉભા થઈને અહીંયા અમુક એવા વડીલો ની વાત આપણા છે જો ધર્મ ના કામ માં મારી નાય પાસ કરો પાસ રેવાય ત્યારે કરમ ના રાફડા બની જાય છે કે તમે એક એક ઇતિહાસ તપાસો ને માણા કહેશે ને કે દીવી ખાતી પણ થઈ જાય પણ ક્યાંક દેવી અગલ કાટ લઈ જાય છે તમને સબૂત પુરાવા સહિત તમને ગામનું નામ સહિત તમને કદાચ લઈ જાય છે કરમ થઈ ગયું કરમ દેવી રાખ બની ગઈ ભાઈ અગલ કાટ નાખી દો દેવી જવાબ નથી દેતી એ
એના કુળમાં એક નાનો છોકરો પઢિયાના કુળમાં રહ્યો. અને મારી નાની ભેગી થઈ થોડીક વાર આમના બાપા કહેતા હતા ને કે મારી દેવીને કદાચ ટપોરો લાગી જાય ને કોઈના દ્વાર ખુલી જાય, પણ કોઈ સત્સંગી સોરવો જાગી જાય ને કે મને હાથ પેઢીનું ખાવાનું કદાચ મને મારે હાથ પેઢીનું છે ને યાદ આવે મારા હરસુખભાઈ વાણી ક્યાં મજાનો માણસ આવી બહુ દુઃખ માં ભાગ લે મારી નાત ના દુઃખ માં હું એ ભૂખ્યો તરસ્યો બેઠો છે વસ્તી ના દુઃખ ની વાત નથી કરવી, તમે શેનું દુઃખ છે? જગત ના હુડા બતાવવાની વાત ન હોય પણ રેવાતું ન હોય મામા, જગત ના હુડા બતાવવાની વાત ન હોય પણ અમુક શબ્દ આવી જાય તો ન રોવું તો રોવાય જાય. ભરતભાઈ આ દેવી છે પણ મને 150 વર્ષ થઈ ગયા છે, એક બી માનવ વહી ગયા છે, એમાં હું તમને ખબર નથી તમે ના જાણ છે, પણ એ ઉતારવાની રજા તો દે દેવી રોવે છે ને મટાડી દેવી છે આમ ત્યાં ખંડી ઉતારી તો રાખ બની ગઈ ધર્મ સુધી બની શેની બાઈ
Yeah.
એ મને તો ક્યાંક સદન ના જાડવા બનજો, ખાખરા બનજો ને બા. જો જગત માં દેવ્યું ખાલી બે મિનિટ નું ટૂંકો છે, કહી દઉં હોળી પાછો અધૂરું મૂકીને. સમય ઓછો છે એટલે સતાય, પણ આ વાતમાં કઈક મરમ હોય છે. આ ટૂંકો સાંભળ્યા જેવો છે મામા. આમાંથી કાંક વસ્તુ કોક ને મળે, હા એકાદા બે શબ્દ નીકળી જાય ને તો બેડો પાર થઈ જાય ભાઈ એમાંથી. ત્યાંથી એનો પોરો ખાઈ લેવા જોઈએ એટલે.